રાજકોટમાં સતત છેલ્લા ઘણા દિવસોથી દીપડો દેખાય છે. યુનિવર્સિટીના કણકોટ જેવા વિસ્તારમાં દીપડાના દેખાવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વન વિભાગે પાંજરું મૂક્યું છે. યુનિવર્સિટીના મિયાવાકી ગાર્ડનમાં 6 દિવસ પહેલા દીપડો દેખાયો. ત્યારબાદ યુનિવર્સિટી પાસે આવેલ મુંજકા ગામમાં પણ દીપડો દેખાયો હતો. દીપડો દેખાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં તેમજ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સિક્યુરિટી તંત્ર કોઈ જ અનહોની ન બને તે માટે સતર્ક થયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવારે અને સાંજે વોકિંગ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. અમારું નામ રિયા ગોહેલ છે. હું બાયોસાયન્સ ભવનમાં અભ્યાસ કરું છું માસ્ટર ડિગ્રીમાં. અને 8 દિવસથી આજે દીપડાની ચર્ચાઓ ચાલી રહી છે. એ દરમિયાન અહીંયા અમને સાંજે એવું લાગ્યું હતું કે અહીંયા દીપડો હોઈ શકે છે. અને આજે સવારના અમને એવી જાણ થઈ હતી કે ગઈકાલે સાંજે વન વિભાગવાળા છે અહીંયા પાંજરું મૂકીને ગયા છે અને શિકાર માટે બકરી પણ રાખેલી હતી, પણ દીપડો છે હજી પાંજરામાં આવેલો નથી, શિકાર લઈને જતો રહ્યો છે, એટલી આજે સવારના અમને માહિતી મળેલી છે. હા, કારણ કે 8 દિવસથી આજે ચર્ચાનો વિષય છે તો લોકોમાં ભયનો માહોલ પણ એટલો છે. અમે લોકો અહીંયા જે ડિપાર્ટમેન્ટ અમારો સૌથી છેલ્લો છે તો અમને અહીંયા આવતા પણ થોડું ડર લાગે છે, કારણ કે આસપાસ દરેક જગ્યાએ જંગલ વિસ્તાર જ છે અને ઘરેથી પેરેન્ટ્સ પણ કહે છે કે જાઓ છો તો થોડું ધ્યાન રાખવું અને બહુ જરૂરી ના હોય તો જવાનું ટાળવું એવું પણ સૂચના આપે છે. અને અહીંયાથી ડિપાર્ટમેન્ટમાંથી પણ અમને થોડી સાવચેત રહેવા કીધેલું છે કે જરૂર ના હોય ને તો કોઈ બહાર નીકળવું નહીં અને નીકળવું હોય જરૂર પડે તો વાહન લઈને જ અહીંથી જવું. દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે અહીંયા આડસો બધી મૂકેલી છે એટલે અવર જવર માટેની સખત મનાય છે. સવારના મોર્નિંગ વોકમાં પણ લોકો બહુ ઓછા જોવા મળે છે. રેગ્યુલર અત્યારે શિયાળાનો સમય છે તો વધારે આવતા, પણ હમણાં બહુ ઓછા લોકો આવે છે. એટલે ભયનો માહોલ તો દરેકમાં છે જ, કારણ કે દરેક જંગલ વિસ્તાર જ આવેલું છે એટલા માટે.